તારીખ 6 ડિસેમ્બર, આજનો દિન મહિમા, મેક્સ મુલર. ભારતીય તત્વજ્ઞાનના અભ્યાસુ મેક્સ મુલરનો જન્મ તારીખ 6 ડિસેમ્બર 1823ના રોજ જર્મનીમાં થયો હતો. શાળાનું શિક્ષણ પૂર્ણ કરી પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ કરવા લાગ્યા. તેવામાં પ્રોફેસર બ્રોખાસ નામના એક વિદ્વાનના ભારતીય સાહિત્ય વિશેના વ્યાખ્યાનો તેમને સાંભળવા મળ્યા અને સંસ્કૃતના વિષયમાં રસ પડ્યો. 20 વર્ષની ઉંમરે હિતોપદેશનો અનુવાદ પ્રગટ કર્યો. લગભગ 30 વર્ષના સમયના દીર્ઘપટ પર તેમનું ઋગ્વેદના સંપાદનનું કાર્ય પથરાયેલું છે. મેક્સ મુલરે ભારતને પોતાનું આધ્યાત્મિક વતન માન્યું હતું. ભારતની મુલાકાત લેવાની તેમની તીવ્ર ઝંખના હતી તે કદી પૂરી થઈ શકી નહીં. બ્રિટનમાં તેમને મળવા જતા ભારતીયોને તેઓ ઉમળકાથી આવકારતા, ખૂણે ખાંચરેથી શોધીને પવિત્ર ગ્રંથોને જાળવવાનું જે કામ આપણે કરવું જોઈએ તે મેક્સ મુલરે કર્યું છે. ધર્મશાસ્ત્ર અને સંસ્કૃત ભાષા શીખવા માટે તેમણે અનેક ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સંસ્કૃત વાંગ્મય એ કઈ રીતે માનવજાતિના સાર્વત્રિક હિતનું છે એ તેમણે ઇન્ડિયા વોટ કેન ટીચ અસ આ ગ્રંથમાં જણાવ્યું છે. અનેક આઘાતો અને પરિવારોના સભ્યોના મરણની છાયા વચ્ચે પણ મેક્સ મુલરનું જીવન તો પ્રવૃત્તિમય જ રહેતું. ઈસવીસન 1900માં તેમનું અવસાન થયું. પણ સૌથી મોટી વિડંબના ઇતિહાસની એ હતી કે જે દેશ માટે તેનું હૈયું તડપતું હતું તે ભારતની પ્રજાને પણ મરણોત્તર પછીના તરતના સમયમાં તેમનું સ્મરણ ઝાંખું થયું.